હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે શ્રી નીલરા શૈક્ષણિક સંકુલની આ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પાઠ સોળ માતૃ હૃદય વિશે માહિતી મેળવી લેશું તો સૌ પ્રથમ આપણે આ પાઠના લેખકનું નામ કનૈયાલાલ રામાનુજ છે શું છે મિત્રો કનૈયાલાલ રામાનુજ ત્યાર પછી તેમનો જન્મ ક્યારે થયો હતો તો કે એક અગિયાર ઓગણીસો ને આડત્રીસ માં તેમનું અવસાન છવ્વીસ ચાર બે હજાર બે માં થયું હતું આવી જ રીતે તમારે સવિસ્તર લેખક નો પરિચય મેળવવા માટે આ પરિચય છે તે એકવાર જરૂર વાંચી લેજો ત્યાર પછી આપણે એક પછી એક પાઠ છે તે સમજૂતી મેળવતા જ કો અવધૂત સો ગિરનાર બેઠો છે છતાં જેમ પ્રદેશના પક્ષીમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર શું આપ્યું છે મિત્રો નામ આપ્યું છે ગીર સદીઓ જૂના પ્રદેશ નામાં વસ્તી માલધારી કોમના અત્યારે એકસો ને ઓગણ ત્રીસ જેટલા નેસડા છે કેટલા સે વિદ્યાર્થી મિત્રો એકસો ને ઓગણત્રીસ જેટલા નેસડા છે નેસડા એટલે પોતાનું ઘર હંમેશ ને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે સાવજના ઘુંઘવાટા દીપડાની લૂંચાય

પ્રાગંડ ફૂટે માલ ધારીઓ ભેહું એટલે કે મિત્રો ભેંસો અને બીજા માલ માલ એટલે શું મિત્રો ઢોર ને લઈ ચરાવવાને ઉપડી જાય સ્ત્રી વર્ગ ઘેર રહે પાંચસો ભેહું ના મેળવેલ દૂધ ના દહીં ને વલવવા એ નાજુક પણ મજબૂત હાથો

આઢે ડુમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકરી હારે ચારેક વરહ નું બાળક ચારેક વરહ નું બાળક એટલે શું મિત્રો ચાર વરસ નું બાળક માતા તો સુકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ પેલું બાળક ધીમું ધીમું ફૂલ રહ્યું એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં એક કઈક ગલુડિયા જેવું કરતું હલતું હતું બાળકને રસ પડી ગયો તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસ લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું પરંતુ ઉતરાતું નહીં તેથી વિચિત્ર વાજ કરતું હતું વિચિત્ર એટલે કેવો અવાજ મિત્રો જુદી પ્રકાર નું અવાજા સામે આંખ પરોવી રહ્યા ક્ષણ માં દોસ્તી બંધાઈ ગઈ ક્ષણ એટલે શું મિત્રો પલવાર માં પેલા માલધારી ના બાળકે તેને વહાલ પૂર્વ ગોદમાં તેડી લીધું પોતાના નવા દોસ્તની વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાતો કરતો હતો પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભરાણી ડણક એટલે શું મિત્રો એવો ભયાનક અવાજ સમજાણો સંભરાણો ગર્જના સંભરાણી માલધારી સ્ત્રી ચોકી ઉઠી તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ તેનો જીવ અડધો થઈ ગયો કરગઠિયાને પડતા મૂકી એણે ડોટ મૂકી પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાફડી ફાફડી